લખીને રાખી કે હોસ્ટેલમાં અથવા સ્કૂલમાં આવી કાઉન્ટિંગ માટે સ્કૂલમાં જઈએ છીએ ત્યારે અમે ગ્રાઉન્ડમાંથી કે જે રસ્તામાં પેનો પડ્યો તે અમે લઈ લઈએ છીએ. જ્યારે અમે બોક્સ લઈએ ત્યારે પેનો એમાંથી ઉભરાઈ ગયેલું હોય છે વાળો બોક્સ, તેથી કરી અમે અમારા હોસ્ટેલમાં બોક્સ છાપાના કાગળ પર રાખી અને બધા મિત્રો રવિવારે રજા વાત કરી હતી પેનની અને બોક્સ ભરી અને ગમી એક બાજુ મૂકી છે જે અમારા વર્લ્ડ રેકોર્ડમાં ગણાઈ ગયો છે. રસ્તામાં તે પણ અમે જતા છોકરા પોતાના ઘરેથી જેટલી ખાલી હશે ને એ પેન લાવ્યા હશે ને એ વીંટણી પછી એને આમ નાખી હશે અને એને નામ પણ લખ્યું હશે આની ઉપર, એટલે એને એવું આઈડિયા આવ્યો છે કદાચ મારું નામ આવશે. સો યુ વોન્ટ ટુ બીકમ ધ પાર્ટ ઓફ ધીસ સેક્શન, સો યુ રિયલી ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ પ્રોગ્રામ. Thank you.
પેન એવી આવે ને તો સહી ઉભરાય જ ખાલી બીજી પેન બગડે એટલે બીજી ને સાફ કરવી પડે આમ તો જોક તો બહુ ઇઝી નથી જે કરવું એ ચારના પેન હું ઇઝી નથી કલેક્ટ કરવી માનું છું અમુક અમુક છોકરા તો પેન ને આખી એમ ભરેલી હોય ને ભાઈ નાખે અમુક તો શોખ નાખે ને અમુક તો સલા પોતાની ફરિયાદ નાખે ઘણા બધા અનુભવ થશે અમારે જોવા જેવું આ પેન ભરેલી લગભગ રે ને 60% પેનું એવી વાગે જેને ઠાકડા નથી હાજુ જો આમ જો તું આમ અમુક ઠાકડા નથી કેટલી પેન છે બધી ઢાંકણા વગર ની નામ જ નામ છે ગઢવી અમૃત છે ધોરણ 10 અલ્ટ્રા વિઝન એકેડમી માં તો કદા જેવું કલેક્શન કરવામાં આવે કે ખાલી ઢાંકણાનું ના એ ખોટું નહીં કારણ કે છોકરાઓ પેન રાખે પણ પછી ઢાંકણા રાખવા માટે તો કે એક રીતે પ્લાસ્ટિક ના રીસાયકલિંગ માટે બેસ્ટ કહેવાય કેમ કે છોકરા એ ઢાંકણું ગમે ત્યાં નાખી જ દેવાના છે જેનો આપણે પહેલાથી ભવિષ્યમાં ઉપયોગ કરી વિચારે ને દેખાજ કર નાખે રીસાયકલિંગ રાખી લેવા નામ Yeah.